આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતમાં નવનિર્મિત થ્રી લેયરનો વિડીયો વાયરલ થયો છે. મહત્વનું કહી શકાય કે થ્રી લેયર બ્રિજનો જે વિડીયો વાયરલ થયો છે, જેમાં સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર પાણી ભરાયું હતું. પાણી ભરાતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. અગાઉ પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ થઈ હતી. સુરત નવનિર્મિત થ્રી લેયર બ્રિજનો વિડીયો વાયરલ થયો છે. સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર પાણી ભરાયું હતું. સંવાદદાતા અમારી સાથે અમિત રૂપાપરા જોડાઈ ગયા છે. જી, સુરત ખાતે જે નવનિર્મિત થ્રી લેયર બ્રિજનો વિડીયો વાયરલ થયો છે, બ્રિજ પર પાણી ભરાયા છે, શું છે વધુ વિગતો? આજે ચોક્કસથી વાત કરવામાં આવે. આજે રિંગ રોડ નું આજે થ્રી લેયર બ્રિજ છે કે જ્યાં વરસાદી પાણી બ્રિજ પર ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલે સાંજે જયારે સામાન્ય એવો વરસાદ પડ્યો હતો ત્યારે આ બ્રિજ પર પાણી ભરાઈ ગયું હતું અને બ્રિજ પર પાણી ભરાયું હોવાના કારણે વાહન ચાલકોને પણ અટવાવવાનું પડ્યું હતું. મહત્વની વાત છે કે અગાઉ આ જ પ્રકારે આ બ્રિજ પર પાણી ભરાઈ ચુક્યું છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે જે ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે, આજે જે પાણી નિકાલ માટેની જે લાઇન નાખવામાં આવી છે તે લાઇન ચોકઅપ થવાના કારણે આજે બની શક્યું હોય શકે, પરંતુ આજે સામાન્ય એવા પાણી ભરાઈ જતું હોય તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થાય છે. કારણ કે આ થ્રી લેયર બ્રિજ છે ત્યાંથી મોટી સંખ્યામાં વાહન ચાલકો અવર જવર કરતા હોય છે. કારણ કે જે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જે વિભાગ જે સુરતનો વિસ્તાર જોડાયેલો છે તે વિસ્તારમાં બ્રિજ આવેલો છે, જેથી કરી મોટી સંખ્યામાં લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હોય છે અને હાલ બ્રિજ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સુરત ખાતે નવનિર્મિત જે થ્રી લેયર બ્રિજનો વિડીયો વાયરલ થયો છે તેમાં સામાન્ય વરસાદમાં જ બ્રિજ પર પાણી ભરાયું છે અને તંત્ર દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે ડ્રેનેજ લાઇન બ્લોક થઈ હોવાની ઘટના બની છે.